નમસ્કાર, જમાવટ સાથે હું છું યશ. આજે તમને એક એવા પ્રદેશના ઇતિહાસની વાત કરવી છે જ્યાં બલિદાન, ખાનદારી, શૌર્ય, ખમીરાત, ખુમારી ખૂબ અઢળક રહી છે, જ્યાંનો ઇતિહાસ આજે પણ આપણે યાદ કરીએ છીએ. તો એ પ્રદેશ અને એનો ઇતિહાસ, તો આવા ખમીર બનતા ઇતિહાસની વાત પરથી તમને સમજાઈ ગયું હશે કે હું આજે સૌરાષ્ટ્રની વાત કરવાનો છું. અને સૌરાષ્ટ્રની વાત અને વાર્તાઓ કહેવી હોય ત્યારે આ એક પુસ્તક કે જે બધાને ખબર છે, સૌરાષ્ટ્રની રસધાર, ઝવેરચંદ મેઘાણી લિખિત આ પુસ્તકમાંથી હું આજે તમને એક વાર્તા સંભળાવવાનો છું. વાર્તાનું નામ છે મોત સાથે પ્રીતડી. મોત સાથે પ્રીતડી એટલે શું? મોતની સાથે પ્રીત એ કઈ રીતે બની શકે? મોતથી તો જેમ બને એમ લોકો ડરતા હોય છે, મોતથી તો લોકો દૂર જતા હોય છે, તો મોતની સાથે પ્રીત કઈ રીતે? એ જ તો જોવાનું છે. એટલે જ તો એ લોકોના ઇતિહાસ લખાય છે કે જે દરેક લોકોના જીવન કરતાં કંઈક વિશેષ જીવે છે. ભલે એ લોકો પાઘડી જીવે છે, પણ બહુ વિશેષ જીવે છે. તો વાર્તા છે મોત સાથે પ્રીતડી. આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગારિયાધાર વાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી. મને રમવા દે, મોતની સાથે રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો. એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મો મલકાવીને કહ્યું, અરે મામા, ઘટપણમાંય માણસને જીવવું છે ગમતું હશે? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે, એમાં શી મજા પડે છે? મામા બોલ્યા, અરે ભાઈ, શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને. મોત તો આપણે બોલાવ્યા ત્યારે હાજર જ છે ને મામા. ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, પ્રાણ કાઢી નાખવા એ કઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો. અને આ સાથે આખી કચેરીના મોં કાળા પડી ગયા. સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામાને તો મરવા જેવું થઈ પડ્યું. સવાજીના બહેન સાસરે હતા, ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધર આવ્યા, ભાઈની પાસે કાપડામાં માંગણી કરી. ભાઈ કહે, બોલો બેન, જે માંગો તે આપું. ભાઈ, હું માંગુ છું કે તું 5 વર્ષ વધુ દે રાખ. હસીને સવાજી બોલ્યા, અરે બેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય. માટે જા, મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડાના કરું છું, એટલે હવે હું 30 વર્ષને બદલે 25 વર્ષે દેહ પાડીશ. ધ્રુસકે ને ધ્રુસકે રૂતી રૂતી બહેન ચાલી જાય છે. ભાઈનું બોલ્યું કોઈથી ફરે તેમ નહોતું. બહેન ભાઈને બરોબર ઓળખતી હતી. મોતની વાત જોતા જોતા સવાજીના વર્ષ વીતવા લાગ્યા. પણ ઢીંગાણાનું ટાણું આવે જ નહીં. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એના સાથે લડવા તૈયાર થાય જ નહીં. પછી પોતાના વાવણી ગામે પાદર ડુબાણીઓ નામે એક મોટો ભયંકર કૂવો છે, તેના પર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો. એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય, કારણ કે જુદ મળતું નથી. અને આપઘાત કરવા કરતાં આવી રમતમાં જ ઉકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડો ન લથડ્યો. અને પછી સવાજીએ એક દિવસ ભાદરના કાંઠેથી જેતપુરના કાંઠીઓની કાંઠિયાણીઓનું હરણ કર્યું. બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી. ગારિયાધારને પાદરે એક દિવસ કાંઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાંઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્રે ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, શૂરવીરો, બરાબર સાંભળજો, તમે બરાબર તલવાર વાપરજો. તમારી ફોજ સોસરવો, હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું. એવું કહીને એણે કાંઠીઓની ફોજ વચ્ચે પૂર પાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો. કાંઠીઓની તલવારો સામ સામે જ અથડાઈ. સામે પડકે ફરીવાર સવાજી બોલ્યો, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો. એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘસ્યો. ખડીંગ ખડીંગ કાંઠીઓની તલવારો સામ સામે અફળાઈ. સવાજી સહી સલામત પાર નીકળી આવ્યો. પછી એ બોલ્યો, હવે તો આવો શૂરવીરો, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડી મરાયો. આજ એના બિરદ ગાય છે
કે કાંધા ઉત્સવે અખ્યાત કીધી, જુગે જુગ વંચાણી ખ્યાતિ જાગી. કુવા ઉપર હાંક્યું અસવ જીવ તરણું કરી, મૂવો વરસ 25 ગોહિલ માંગી. એટલે કે કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે. જીવનને તરણા જેવું ગણીને એણે કુવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે 25 વર્ષે એ માર્યો. કેવી અદ્ભુત વાત! આવા જ વિશેષ ઇતિહાસોથી જ આપણે આ ઇતિહાસોને યાદ કરીએ છીએ, જે સામાન્ય જિંદગી કરતાં ખૂબ વિશેષ જીતી ગયા, જેમના જીવનમાં ક્યાંક ખમીરાત રહેલી છે, બહાદુરી રહેલી છે, ત્યાગની ભાવના છે, સમર્પણની ભાવના છે, શૌર્ય રહેલું છે. એવી જ વાતો, એવા જ ઇતિહાસ, એટલે કે સૌરાષ્ટ્રની રસધાર. આ રસધારની વાર્તાઓ આપણે તમારા સમક્ષ રજૂ કરતા રહીશું. આપને આ વાર્તાઓ કેવી લાગી એ પ્રતિસાદ સ્વરૂપે અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો. ધન્યવાદ.